नमस्कार। धोरण सात अपने कॉम्प्रिहेंशन विभाग आज चर्चा करवाना। धोरण छ में तमे आ गई गया छो, अहीं पेरेग्राफ जुदा थई जशे। ज्यारे तमे धोरण आठ में आवशो त्यारे त्रण पेरेग्राफनी जग्याए वधारे नौ दस एवी वस्तुओ थई जशे। पेरेग्राफ हशे कंईक बीजुं तमने आपेलुं हशे, कविता आपेली हशे, अने पछी तमारे प्रश्न जवाब लखवाना। આવી માહિતી તમને આપેલી હશે એના ઉપરથી આપણે સાચા ઉત્તર એમાંથી જોઈને લખવાના। આ તમારી માટે કઈ નવું નથી, બરાબર? આપણે એ ત્રણ પેરેગ્રાફ સંરચના સમજશું અને આ બધું આપણે પ્રશ્ન જવાબ લખશું, બરાબર? ધ્યાન આપજો। ચાઇલ્ડહુડ તો ચાઇલ્ડ એટલે બાળક, ઇઝ ધ સ્ટેજ ઓફ લાઈફ વેન એવરીથિંગ can be enjoyed। આખું વાક્ય બરાબર સમજો। ચાઇલ્ડહુડ એક કેવું સ્ટેજ છે લાઈફ નું, આપણા જીવન નું, બાળપણ એક કેવું સ્ટેજ છે when જ્યારે everything can be enjoyed, બધું જ enjoy કરીએ આપણે નાના હોય હેને। હજી તમે નાના છો પણ તમને વધારે નાના હતા ત્યારે તમને એમ થતું હશે કે મને વધારે મજા આવતી હતી, કઈ વધારે ટેન્શન નહોતું। તમારી જેવડી ઉંમર ના હોય ને ત્યારે બાળકોને માત્ર એક બહુ ટેન્શન હોય, હોમવર્ક નું, ભણવાનું, પણ બીજું કઈ ટેન્શન હોય નહીં। થોડાક મોટા થશો એટલે તમને એમ થશે હું નાનો હતો કે હું નાની હતી ને ત્યારે સારું હતું, કઈ બીજું ટેન્શન નહોતું, કેવા મિત્રો સાથે રમતા હતા, સાયકલો ચલાવતા હતા, શેરીમાં રમતા હતા, હેને, આવું થશે તમને। અત્યારે તમને ખૂબ મજા પડે મિત્રો સાથે ક્રિકેટ રમવાની, શરીમાં અન્ય રમતો રમવાની, હેને, બેનપણીઓ ભેગા વાતો કરવાની, હેને। તો આ ચાઇલ્ડહુડ એક એવું સ્ટેજ છે કે જેમાં બધું જ એન્જોય કરી શકાય, માણી શકાય, નો કમાવા જવાની ચિંતા હોય, મોટા થશું એટલે તમારે જવાબદારી આવી જશે, હેને। તો અત્યારે તો તમારે માત્ર એક હોમવર્ક નું ટેન્શન હોય તોય તમને એમ થતું હોય કે આ ભણવાનું કેટલું બધું ટેન્શન આપે, અને ખાલી એક જ વસ્તુનું ટેન્શન હોય તો બીજી કઈ તો જવાબદારી છે નહીં, બહુ મજા આવે, અને તમારે રમવાનું હોય, ફરવાનું હોય, બીજું શું કામ હોય તમારે। ચાઇલ્ડહુડ ઇઝ ધ સ્ટેજ ઓફ લાઈફ વેન એવરીથિંગ કેન બી એન્જોયડ। એટલે હજી આ વાક્ય બોલું છું કે બાળપણ એ જીવનનું એવું સ્ટેજ છે કે જ્યાં બધું જ એન્જોય કરી શકાય છે, બધી ક્ષણો માણી શકાય, અને બાળપણ ક્યારે પાછું નથી આવતું કે ને, અને તો બાળપણ ક્યારે પાછું નથી આવતું, અને એ સમયમાં જે વસ્તુનો આનંદ લઈ શકીએ છીએ, પછી મોટા થઈએ બાળપણ બહુ યાદ આવે કે હું આમ કરતો હતો, અમે જો એ રમવા જતા હતા, અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ, અથવા તો બીજા અન્ય સિટીમાં તમે શિફ્ટ થયા હોય તો તમને એ જૂનું ઘર યાદ આવતું હોય, અથવા તો ત્યાંના મિત્રો તમને યાદ આવતા હોય। તો આ બાળપણની વાત છે મધ્યાંશા પેરેગ્રાફમાં। ઇટ ઇઝ ધ ટાઈમ વેન ચિલ્ડ્રન લવ ટુ પ્લે, આ એવો સમય છે જ્યારે બાળકોને રમવું ગમે છે, લર્ન શીખવું ગમે છે। તો અહીંયા માત્ર ભણવાની વાત નથી, જીવનના મૂલ્યોની વાત છે, ઘણી બાબતો એવી હોય જે શીખવી પડે છે, કારણ કે બાળક નાનું હોય, ધીમે ધીમે મોટું થાય ત્યારે હવે જો જન્મિત કરત જુદી જુદી વસ્તુ એને શીખવી પડે છે, હેને, અમુક શબ્દો, હું એની વાત નથી કરતો, થોડુંક મોટું બાળક હોય એની વાત કરું તો એને શીખવું તો પડે છે ને, દાખલા તરીકે પહેરવાનું, તો સ્કૂલે જવાનું થાય, હેને, પછી સ્કૂલમાં મિત્રોનો અનુભવ થાય, એમ ધીમે ધીમે જુદી જુદી વસ્તુઓ શીખે, તમે સાયકલ શીખો, એમ એને શીખવું ગમે છે, સિંગ ગાવું ગમે છે, હેને, પણ જીયાન જેવું નહીં, હેને, ડાન્સ ઓર સિમ્પલી સ્પેન્ડ ટાઈમ ટોકિંગ ટુ ફ્રેન્ડ્સ, આ બહુ મહત્વનું છે। આ ઉંમરમાં મિત્રો સાથે રમવું ખૂબ ગમે, એનાથી મહત્વની વાત કોઈ ન હોય નાના બાળક પાસે। શું વાત કરી કે આ ઉંમરમાં, આ ટાઈમમાં બાળકને રમવું ગમે, શીખવું ગમે, ગાવું ગમે, નાચવું ગમે, અને સિમ્પલી સ્પેન્ડ એટલે વિતાવવું થાય, સમય વિતાવવો ગમે,
આજના સમયમાં મોટા ભાગના બાળકો સીટ ઇન ફ્રન્ટ ઓફ ટીવી સેટ ટીવી ની સામે જ બેસી રહે છે. આ તો વાત જૂની થઈ, હવે ટીવી ની સામે નહીં, હવે તો સ્માર્ટફોને એ સ્થાન લઈ લીધું છે હેને. કારણ કે ટીવી માં તો પહેલા આપણે ડિસ્કનેક્શન ને એવું બધું હતું, અને અત્યારે તો મોબાઈલ માં આપણે કદાચ Netflix ને એવું કંઈક સબસ્ક્રાઇબ કરી લઈએ તો એમાં બધું આવી જાય છે ને. PUBG જેવી ગેમ, Free Fire જેવી ગેમ એ સ્થાન લઈ લીધું બધું. તો અત્યારના બાળકો મોટા ભાગે ઘરમાં જ પેડા રહે છે. કહેવાનો મતલબ એવો કે જે પહેલાના સમયમાં ફૂટબોલ જે શારીરિક જે રમતોમાં કસાતું શરીર એ બધું બંધ થઈ ગયું. કારણ કે હવે મોટા શહેરોમાં એટલી જગ્યા હોતી નથી ક્રિકેટ રમવા માટે, તો આપણે ગલી ક્રિકેટ ગમે એમ કરીને વ્યવસ્થા કરી લઈશું બરાબર. પણ ફૂટબોલ જેવી રમત રમવી હોય તો સ્થળ મોટું જ હોય. આમ તો મોટા ભાગે બહારના શહેરમાં મોટા ભાગે બાળકો ઘરમાં જ પડ્યા રહે છે અથવા તો મોબાઈલમાં ગેમ રમે છે એવી વાત છે. અહીંયા શું ટુડે મોસ્ટ ચિલ્ડ્રન સીટ ઇન ફ્રન્ટ ઓફ ધ ટીવી સેટ. ધે વેસ્ટ અ લોટ ઓફ ટાઈમ અલોટ એટલે ખૂબ પુષ્કળ વેસ્ટ એટલે બગાડ અથવા તો કુએ બગાડ મોટા ભાગનો સમય બગાડે છે. ધે ઓન્લી લાઈક ટુ વોચ ફિલ્મ્સ, એમને માત્ર ફિલ્મ જોવા ગમે છે, સિરિયલ જોવી ગમે છે એન્ડ સોંગ. અહીંયા શું વાત કરી, ટીવી ની સામે બેઠા રહે છે અને સમય બગાડે છે. એમને ફિલ્મ જોવા ગમે છે, સિરિયલ જોવી ગમે છે, સોંગ જોવા ગમે છે. આપણે એમાં વધારો કરી, હવે વેબ સિરીઝ આવી ગયું હેને, જુદી જુદી સીઝન્સ આવે તો ઘણી વેબ સિરીઝ એવી હોય કે આપણને એ એકવાર જોઈને જ આખા એની સીઝન પૂરી કરવાનું મન થઈ જાય એટલી રસપ્રદ હોય. તો એમ કે છે કે એમને ફિલ્મો જોવા ગમે છે, સિરિયલ જોવી ગમે છે. એઝ અ રિઝલ્ટ આમ થવાથી, જો આવું બધું થવાથી ચિલ્ડ્રન ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ મિક્સ વિથ અધર્સ. આ મહત્વની વસ્તુ છે. કોઈ પણ પરિસ્થિતિમાં સેટ થઈ જાય ને એવા બાળકો ક્યાંય પાછા ફરતા નથી, પરંતુ જે ઘરમાં જ પડ્યા રહે છે જેને આપણે એકલ ઘોડા કહીએ હેને, આવા બાળકો ચિલ્ડ્રન આવા બાળકો એઝ અ રિઝલ્ટ પરિણામે જે ઘરમાં ઘરમાં પડ્યા રહે છે, ટીવી જોયા કરે છે, આવા બાળકો પરિણામે ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ, ડિફિકલ્ટ એટલે અઘરું ટુ મિક્સ વિથ અધર્સ, બીજા સાથે ભળી શકતા નથી. જોઈ બહાર નીકળું હોય છે, જો એને બીજા મિત્રો સાથે પ્રત્યાયન સાધ્યું હશે તો એને જ્યારે કોઈ એવી પરિસ્થિતિ આવશે જ્યારે એને બહાર જવાનું થશે કોઈ કારણસર, તો એ સરળતાથી બીજા લોકો સાથે મિક્સ થઈ શકશે. તમારા ક્લાસમાં ઘણા એવા તમે મિત્રોને જોયા હશે, આમ તો એ મિત્રો ન હોય જેનો બોલ હોય હેને, ઘણા એવા ક્લાસમેટ્સને જોયા હશે કે જે એકલું એનું પોતાનું કામ કરતું હોય, ભલે એને પોતાની મસ્તીમાં મોજમાં હોય પણ મોટા ભાગે એ એકલું જ જે કંઈ કરતું હોય બરાબર ને. એવી ઘણી તમે ફ્રેન્ડ જોઈ હશે કે જે પોતાનું કામ એકલી એકલી કરતી હોય. તો આવા લોકો જ્યારે જરૂર પડે ત્યારે બીજા સાથે સરળતાથી મિક્સ પણ થઈ શકતા, કોઈ એને ભણી ન શકે ને નગરી તસણું થાય. ચલો દે ડુ નોટ લાઈક ટુ પ્લે ગેમ્સ, આવા લોકોને ગેમ રમવી ગમતી નથી. What do the children
लव टू डू अपने प्रश्न में पूछो से बालकों ने टू डू एट कार्य करू शुभ करू गमे से जो चिल्ड्रन लव टू प्ले लर्न सिंग डांस और सिंपली स्पेंड टाइम विद टॉकिंग टू फ्रेंड्स तो आना जवाब अपना ही थी था प्रश्न चिल्ड्रन लव टू प्ले लर्न सिंग डांस और सिंपली स्पेंड टाइम टॉकिंग टू फ्रेंड्स बीजो प्रश्न Yeah.
તો આ આમાં બે ત્રણ પ્રશ્ન હતા ને બે ખાલી જગ્યા હતી આપણે અને પછીનો પેરેગ્રાફ જોઈ લઈએ આપણો બીજો પેરેગ્રાફ છે આ પેરેગ્રાફમાં ખૂબ મજા આવશે કારણ કે આ પેરેગ્રાફ છે સોલર સિસ્ટમનો શેનો સોલર સિસ્ટમ આપણે સૂર્ય પ્રકાશને આધારિત છીએ હેને વનસ્પતિ પ્રકાશના સાથે ક્રિયા કરે છે સૂર્ય પ્રકાશને આધારિત આપણે સૂર્ય પ્રકાશને આધારિત આપણા હિન્દુ ધર્મમાં તો એમને દેવ માનવામાં આવે છે કે સૂર્યદેવ હેને સોલર સિસ્ટમને આધારિત આ પેરેગ્રાફ છે આમાં તમને અમુક શબ્દો શીખવા મળશે અને તમને મજા પણ આવશે આ પેરેગ્રાફ જો ધ અર્થ જો ધ અર્થ પહેલા ધ લાગેલું છે જે તમે આર્ટિકલ કીધા એ એન અને ધ નામના ધર્મમાં ભણ્યા છો તો ધ ક્યારે લાગે અને એના એના તો ઘણા નિયમ છે પણ જ્યારે કોઈ એક વસ્તુ હોય જુદી વસ્તુ હોય ત્યારે આપણે ધ લગાવીએ છીએ હેને કોઈ વિશ્વની અજાયબી હોય એની આગળ આપણે ધ લગાવીએ છીએ ધ અર્થ ગોઝ રાઉન્ડ ધ સન અહીંયા ગોઝ નો ઉપયોગ કર્યો અને સનાતન સત્ય હોય તો સાદા રોમન કાળ નો ઉપયોગ કરી છી ધ અર્થ ત્રીજો પુરુષ એક વચન ઈટ સાથે આપણે ક્રિયાપદેશ કેસ લગાવીએ છીએ ધ અર્થ ગોઝ રાઉન્ડ ધ સન અર્થ છે ગોઝ રાઉન્ડ ધ સન પરિક્રમા કરે છે સૂર્યની પરિક્રમા કરે છે એ મૂન ગોઝ રાઉન્ડ ધ અર્થ અને ચંદ્ર પૃથ્વીની પરિક્રમા કરે છે શું કીધું આપણે જાણીએ છીએ કે બધા પ્લેનેટ ક્રિયા એ સૂર્ય નું જે ગ્રેવિટેશનલ ફોર્સ છે એ આ બધા એની સાથે સંકળાયેલા રહે છે અને પરિક્રમા કરે છે અમુકને ઘણો સમય લાગે છે અમુકને ઓછો સમય લાગે છે પરંતુ સાથે સાથે એમના ઉપગ્રહો છે એ પણ ફરે છે પૃથ્વી ફરે છે એની સાથે એનો ઉપગ્રહ જેને આપણે ચંદ્ર કહીએ છીએ મૂન કહીએ છીએ એ પણ ફરે છે શું કીધું ધ અર્થ ગોઝ રાઉન્ડ ધ સન એન્ડ મૂન ગોઝ રાઉન્ડ ધ અર્થ પૃથ્વી સૂર્યને ફરતે ફરે છે અને ચંદ્ર પૃથ્વીને ફરતે ચલો આટલું આપણે સમજ્યા ધ અર્થ ઇઝ અ પ્લેનેટ પ્લેનેટ ગ્રહ પૃથ્વી એ ગ્રહ છે ધેર આર મેની પ્લેનેટ્સ ધેટ ગો રાઉન્ડ ધ સન હવે સમજો બુધ છે શુક્ર છે ગુરુ છે અને નેપ્ચ્યુન આ બધા ગ્રહો સૂર્યની ફરતે ફરે છે ધેર આર મેની પ્લેનેટ્સ એવા ઘણા ગ્રહો છે કે જે સૂર્યની ફરતે ફરે છે જેને રસ હોય ને એને હું એક ચેનલ કહું છું ધ નોલેજ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલ નથી આમાં વધારે સારી માહિતી આપેલી હોય છે બીજી ઘણી એવી ચેનલો છે આમાં તમને વધારે જાણવા મળશે તમને મજા આવશે જાણવાની ખગોળ વિશે જાણવાની મજા આવશે જુઓ પેલા વાત કરી કે પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે ચંદ્ર પૃથ્વીના ફરતે ફરે છે ઘણા ગ્રહો છે ગ્રહોને આપણે પ્લેનેટ કહીએ છીએ તો એવા ઘણા ગ્રહો છે જે સૂર્યની ફરતે ફરે છે તમે જાણશો આમ તો તમારે ધોરણ સાત અને ધોરણ આઠ માં કદાચ સૌર મંડળ નામનો પાઠ આવશે વિજ્ઞાનમાં There are many planets that go around the sun, but moon is not a planet. Moon એ કોઈ પ્લેનેટ નથી એટલે કે ગ્રહ નથી તો શું છે સેટેલાઇટ છે The moon is called the satellite of the earth. જેમ પૃથ્વીને ઉપગ્રહ છે એમ અન્ય ગ્રહોને પણ ઉપગ્રહ છે અમુકને થોડા ઓછા નથી આપણે થોડા કહીએ અમુકને વધારે અમુકને છે જ નહીં એમ બટ મૂન ઇઝ નોટ અ પ્લેનેટ ધ મૂન ઇઝ કોલ્ડ ધ સેટેલાઇટ ઓફ ધ અર્થ ગ્રહો પ્લેનેટ અને પ્લેનેટના જે ઉપગ્રહ એને આપણે સેટેલાઇટ કહીએ છીએ
The planets and their satellites. આ ત્રણ વસ્તુઓ યાદ રાખો. આ ત્રણ વસ્તુઓ બનાવે છે સૌરમંડળ. The sun. પછી કીધું. Their planet. Its planet. આ બાજુ લખી દઉં.
જવાબ વિચારવાનો આનો જવાબ શું હશે બરાબર પછી આપણે એના જવાબ સીધા લખી નાખશું વોટ ગોઝ રાઉન્ડ ધ અર્થ વોટ ગોઝ રાઉન્ડ ધ અર્થ વોટ ઇઝ ધ અર્થ બીજો પ્રશ્ન બીજો પ્રશ્ન વોટ ઇઝ ધ મૂન કોલ્ડ બરાબર ધ્યાન આપો જો વોટ ગોઝ રાઉન્ડ ધ અર્થ વાત છે પૃથ્વી પૃથ્વીની ફરતે શું સેટેલાઇટ આપણો સેટેલાઇટ ધ મૂન ચલો ધ મૂન ગોઝ રાઉન્ડ ધ અર્થ આ જવાબ બનશે ધ મૂન ગોઝ રાઉન્ડ ધ અર્થ પહેલાનો જવાબ બની ગયો બીજો પ્રશ્ન વોટ ઇઝ ધ અર્થ પૃથ્વી શું છે પૃથ્વી એક પ્લેનેટ છે એક ગ્રહ છે ધ અર્થ ઇઝ અ પ્લેનેટ એક ગ્રહ છે ઉપગ્રહ એટલે શું કહેવાય છે પ્લેનેટ કહેવાય છે What is the moon called? ચંદ્ર ને શું કહેવાય? ઉપગ્રહ કહે છે. ઉપગ્રહ માટે અંગ્રેજી શબ્દ કયો છે? સેટેલાઇટ. The moon called satellite. Over the earth. The moon called satellite of the earth. What is the solar system? હવે આ પ્રશ્ન બરાબર સમજો. સોલર સિસ્ટમ શું છે? આપણે એવું શીખ્યા હતા કે ત્રણ વસ્તુ સોલર સિસ્ટમ ફોર્મ કરે છે બનાવે છે. સૂર્ય, ગ્રહો અને ગ્રહોના ઉપગ્રહો. અહીં શું વાત કરીએ? The sun, planets, and their satellite form solar system. ચલો do planets make up જો તો સહાયકારક થી પ્રશ્ન શરૂ થયો જો જ્યારે is are am was were did do does can આવી વસ્તુની પ્રશ્નની શરૂઆત થાય ને તો જવાબ યસ નો માં જ આવે આ એવા પ્રશ્નો છે કે જેનો જવાબ યસ નો do planets make up તારાઓ ચમકે છે યસ અહીંયા પ્લેનેટ્સ કીધું છે સ્ટાર્સ નથી સ્ટાર્સ ચમકે તો અહીંયા આપણે નો કરીશું નો પ્લેનેટ્સ ડુ નોટ ટ્વિંકલ નો પ્લેનેટ્સ ડુ નોટ ટ્વિંકલ તારા ગ્રહો ચમકતા નથી ચલો આના પછીનો પેરેગ્રાફ જોઈએ જો આ પેરેગ્રાફ છે એ અકબર ધ ગ્રેટ ને કહેવામાં આવે અકબર ધ ગ્રેટ એમના વિશે અને બિરબલ વિશે ભારતવર્ષમાં બે એવા બુદ્ધિજીવી ધુરંધરો થઈ ગયા આમ તો ઘણા બધા બુદ્ધિજીવીઓ હતા પરંતુ જ્યારે કોઈ રાજદરબારની વાત આવે અને એમાં કોઈ બુદ્ધિની વાત આવે ત્યારે આપણે બે મહાનુભાવોને યાદ
તેનાલી રામા અને બિરબલ. નવરત્નોમાંથી આ બિરબલ એક રત્ન હતા રાજા અકબરના દરબારમાં. આપણે જાણીએ છીએ મુઘલ વંશનો આપણા બાબર, ત્યારબાદ હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ. તો અમદાવાદ હુમાયુ પછી રાજા અકબરે સુકાન સંભાળેલું. કહેવાય કે પોણા હિન્દુસ્તાન ઉપર એમનું રાજ હતું, પરંતુ એને રાજપૂતો સાથે, હિન્દુ લોકો સાથે સારા સંબંધો હોવાથી એનું રાજ્ય વિસ્તાર પામ્યું. ચલો, અકબર અને બિરબલ વિશે આપણે ઘણી બધી વાર્તાઓ સાંભળેલી હશે. તમે એની વાર્તાની ઝોપડીમાં અમુક નાની નાની વાર્તાઓ વાંચેલી હશે, અથવા તો કોઈ દ્વારા સરસ મજાની રમૂજ થાય એવી વાત તમે સાંભળેલી હશે અકબર અને બિરબલ વચ્ચે. ધોરણ આઠમાં તમારે સરસ મજાનો તેનાલી રામાનો પાઠ આવશે, એમાં પણ તમને ખૂબ મજા આવશે કે બુદ્ધિનો ઉપયોગ કરીને કઈ રીતના કામ પાર પાડી શકાય. તો આપણે વાત કરી મુઘલ વંશની, આપણે આ પેરેગ્રાફ છે અકબર અને બિરબલ વચ્ચેનો ને. તો રાજદરબારમાં ઇનામ મેળવવું, કોઈ સારું કામ કરીને ઇનામ મેળવવું એ મોટા ભાગના રાજદરબારીઓની ઈચ્છા હોય કે રાજા દ્વારા અમને ઇનામ મળે. અને ઇનામ એવું મોંઘાવું હોય કે બહુ ભારે હોય કે આખી પેઢી કરી દે. અકબર વન્સ આસ્ક્ડ હિઝ કોર્ટિયર્સ ટુ બ્રિંગ ધ મોસ્ટ બ્યુટીફુલ થિંગ ટુ કોર્ટ. જો અકબર વન્સ એક વખત આસ્ક્ડ, પૂછવું, આસ્ક શું થાય પૂછવું, અને અહીંયા આસ્ક એટલે પૂછવું. કોર્ટિયર્સ, કોર્ટ એટલે દરબાર થાય, દરબાર થાય, અને કોર્ટિયર્સ રાજદરબારીઓ. ટુ બ્રિંગ, બ્રિંગ એટલે ધ મોસ્ટ બ્યુટીફુલ. જો આગળ ધ મોસ્ટ બ્યુટીફુલ, સૌથી સુંદર ડિગ્રીનો ઉપયોગ થયો. કઈ ડિગ્રી? તેઓ લાવેલા પ્રેસિયસ
મોગા એમ થાય પ્રેસિયસ શું કે ભાગ્ય જ મળી શકે એવું અમુક જે દરબારીઓ હતા એ પ્રેસિયસ સ્ટોન્સ અમુક કિંમતી પથ્થરો લાયા હતા રેર રેર કેને કહી શકાય ભાગ્ય જ જોવા મળે અથવા તો એની સંખ્યા ખૂબ ઓછી હોય બિરબલના આ ઉત્તરથી અકબર ખુશ થયા
He gave him a reward. Reward એટલે મોટું ઇનામ, પુરસ્કાર, prize. અને આ ઇનામ કોને ગયું? બીરબલ પાસે. તો આ પહેલે કા આપણે અકબર બીરબલ ની ઘણી વાર્તાઓ સાંભળેલી છે. ચલો હવે એના પ્રશ્ન જવાબ જોઈએ. બરાબર કે આના જો પ્રશ્ન લખી લઉં છું પછી આપણે એનો જવાબ જોઈએ. What did Akbar ask his courtiers to bring? Akbar e raj darbariyon ne shu laava kidu? Once Akbar asked his courtiers to bring the most beautiful thing to court. To Akbar asked his courtiers. Akbar a child.
A child is the most beautiful thing for a mother. અને આને થી જુદો જવાબ લખો તો આમ પણ બની શકે. To it, mother, a child is the most beautiful thing. આ રીતે બરાબર. 5. Which word in the passage means pride? A jade છે. Which word in the passage means prize? A prize. Any similar શબ્દ કયો છે? A river. એટલે મોટો ઇનામ પુરસ્કાર થાય. ગોપાલ વાળા પાઠમાં તમે જોયું. જુઓ આપણે પહેલો પેરેગ્રાફ સમજ્યા કે ટીવી ને ઇડિયટ બોક્સ કહેવામાં આવે છે. બાળપણ એ એક એવું સ્ટેજ છે એની વાત કરી. બીજા પેરેગ્રાફમાં આપણે સોલર સિસ્ટમ વિશે વાત કરી હતી. ત્રીજા પેરેગ્રાફમાં આપણે આ અકબર અને બિરબલ વિશેની વાત કરી. મેં તમને એવું કીધું હતું કે બીજો અને ત્રીજો પેરેગ્રાફ બરાબર જોઈ લેજો, હું સાઈડમાં આવી જઈશ. એકવાર તમારે જોવું હોય તો જોઈ લો, પછી હું તમને વધારે લખી દઉં. હોમવર્કમાં તમારે આજે આપણે કોમ્પ્રિહેન્શન સમજ્યા ને, એમાં બીજો પેરેગ્રાફ અને ત્રીજો પેરેગ્રાફ કોમ્પ્રિહેન્શન નો પેરેગ્રાફ એક અને બે લખો અને તેના પ્રશ્નો જવાબ લખો. તમારો ફરી મળીશું આપણે જે કોઈ ટોપિક સાથે. ટિલ ધેન ટેક કેર, ગુડ બાય.